હવે વાત કરીએ સુરતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી છેલ્લા એક મહિનામાં અધધ પાણી છોડાયું છે. 25 દિવસમાં 3,946 મિલિયન ક્યુસેક મીટર પાણી દરિયામાં છોડવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી 10 વર્ષ સુધી સમગ્ર સુરત શહેરને પીવાનું પાણી મળી શકે છે, જ્યારે ખેતી માટે એક વર્ષ ચાલી શકે એટલું પાણી દરિયામાં વહી ગયું છે. નોંધનીય છે કે 25 દિવસ પહેલા ઉકાઈ ડેમમાં 700 મિલિયન ક્યુસેક મીટર પાણી હતું, તો હાલ 25 દિવસમાં 62 ફૂટ ડેમ ભરાયો છે. સુરતને વર્ષે પીવા માટે 400 મિલિયન ક્યુસેક પાણી મીટર અને ખેતી માટે 3,500 મિલિયન ક્યુસેક મીટર પાણીની જરૂરિયાત હોય છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ઉકાઈની જળસપાટી 339.61 ફૂટ પર પહોંચી છે. ડેમ તેની ભયજનક સપાટી 345 ફૂટથી હવે માત્ર 5 ફૂટ દૂર છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘ મહેર જોવા મળી રહી છે. રેપિડ રાઉન્ડને કારણે જ ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સંજય મહાન જોડાઈ ગયા છે. સંજય, જે પ્રકારે માહિતી અત્યારે સામે આવી રહી છે, ડેમ જે છે તે ઓવરફ્લો થવાની શક્યતા પણ સેવામાં આવી રહી છે, શું વધુ માહિતી? ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર વિસ્તારમાં વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ગઈકાલે ઉકાઈ ડેમમાં પાણીની આવક જે છે 1,30,000 ક્યુસેક હતી, પરંતુ આજે થોડી ઓછી થઈ છે. 50,000થી આજુબાજુ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં આવ્યું છે, ત્યાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરતની તાપી નદીના દ્રશ્યો જોઈએ કે તાપી નદી સુરત શહેરમાં બે કાંઠે વહી રહી છે, કારણ કે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની વાત કરીએ તો છેલ્લા 25 દિવસમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ડેમની સપાટીમાં 62 ફૂટ જેટલો વધારો થયો હતો. એટલે કહી શકાય કે જૂન માસમાં ઉકાઈ ડેમમાં માત્ર 700 MCM પાણી બચ્યું હતું. હવે એક મહિનો ઓગસ્ટ મહિનો પૂરો થયો છે, ત્યારે ઉકાઈ ડેમની અંદર 340 ફૂટ જેટલી સપાટી પહોંચી છે. ભયજનક સપાટીથી માત્ર 5 ફૂટ દૂર છે, ત્યારે ડેમમાંથી પાણી છોડવાનું એક મહિના પહેલાં શરૂઆત કરી દેવામાં આવી હતી, કારણ કે રૂલ લેવલ જાળવી રાખવાનું હોય છે. ઉકાઈ ડેમમાંથી એક માસમાં 4,000 MCM પાણી છોડી દેવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે સુરત શહેરને 10 વર્ષ સુધી પીવાનું પાણી મળી રહે એટલું પાણી છોડી દેવામાં આવ્યું છે, કારણ કે શહેરને એક વર્ષમાં 400 MCM પાણી પીવા માટે જોઈએ છે અને 3,500 MCM પાણી જે છે એ ખેતી માટે જોઈતું હોય છે. એટલે કહી શકાય કે એક વર્ષ ખેતીને પાણી આપી શકાય એટલું પાણી છોડી દેવાની ફરજ પડી છે, કારણ કે જો ઉકાઈ ડેમને ભયજનક સપાટી સુધી લઈ જવામાં આવે તો સુરત શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. 2006માં જે ભયાનક પૂર આવી હતી તેનું નિર્માણ થાય તેવી પરિસ્થિતિ હોવાને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. હાલ પણ 50,000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ જે પાણી છોડવામાં આવે છે, ચોમાસા દરમિયાન જે પાણી દરિયામાં જતું રહે છે, આ પાણી અટકાવવા માટે પાણીનો સંગ્રહ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના પીપલોદ અને પાલ વિસ્તાર જે છે આ વિસ્તારને જોડતો એક કોઝવે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ સુરતની તાપી નદી પર 6 મીટરની ઊંચાઈ ધરાવતો કોઝવે હયાત છે, પરંતુ સાથે સાથે જે હયાત કોઝવે છે એનાથી 3-4 કિલોમીટર દૂર નવો કોઝવે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 50 કરોડના ખર્ચે આ કોઝવે બનાવવામાં આવશે અને પાલ અને પીપલોદ વિસ્તારને જોડવામાં આવશે. 13 મીટરની ઊંચાઈ ધરાવતા કોઝવે બનાવવામાં આવશે, જેથી કરીને 4,000 MCM પાણી જે દરિયામાં વહી ગયું છે આગામી દિવસોમાં આ પાણી દરિયામાં ન વહી જાય, સુરતવાસીઓને ઉપયોગમાં લઈ શકાય એટલા માટે આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ હમણાંની જો વાત કરીએ તો ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. 10 વર્ષ કરતાં પણ વધુ સમય ચાલે એટલું પાણી હાલ દરિયામાં વહાવી દેવા માટે ડેમના સત્તાધીશો મજબૂર છે એવું કહે છે, કારણ કે હજી પણ વરસાદ વરસી રહ્યો છે. ઓગસ્ટ માસ સપ્ટેમ્બર માસની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે કહી શકાય કે હવામાન વિભાગ પણ ભારે વરસાદની આગાહી કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ઉકાઈ ડેમની જે ભયજનક સપાટી છે 345 ફૂટની જે ભયજનક સપાટી છે, આ ભયજનક સપાટી સુધી ડેમ પહોંચે તેવી શક્યતાઓ છે. જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો સુરત શહેર પર ખાસ કરીને પૂરનો ગંભીર ખતરો જે છે એ મંડરાઈ રહ્યો છે. હાલ તો ડેમના સત્તાધીશો પાણીનો સંગ્રહ કરી રહ્યા છે, જેટલી આવક થઈ રહી છે એટલી પાણી છોડવામાં પણ આવી રહ્યું છે. કહી શકાય કે ભયજનક સપાટી સુધી ડેમ ન પહોંચે
તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે અને સુરતવાસીઓને પૂરથી બચાવની તકેદારી રાખવામાં આવી રહી છે. પરંતુ સપ્ટેમ્બર માસ દક્ષિણ ગુજરાત અને સુરતવાસીઓ માટે ખૂબ જ આકરો હોઈ શકે તેવા અનુમાન હવામાન વિભાગ પણ કરી રહ્યું છે. જો ધોધમાર વરસાદ વરસે તો પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતાઓ છે. જી બિલકુલ સંજય, બીજી વસ્તુ એ પણ છે, ખેતી માટે એક વર્ષ ચાલી શકે એટલું પાણી દરિયામાં જે વહેવાની ફરજ પાડી હતી દરિયામાં છોડવામાં આવ્યું હતું તે રાજ્ય સરકારને આ અંગે પણ વિશિષ્ટ તૈયારીઓ કરવાની ફરજ હતી એવું કહી શકાય. ચોક્કસ કહી શકાય કે જે પ્રમાણે સુરતની વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે, 10 વર્ષમાં સુરતની જે વસ્તી છે એ 40 લાખથી વધીને 65 લાખ કરતાં પણ વધુ થઈ ચૂકી છે, ત્યારે આ વસ્તીને પહોંચી વળવા માટે જે પાણીની જરૂરિયાત છે, લગભગ દર વખતે પાણીની પરિસ્થિતિ તંગ બનતી હોય છે, ખાસ કરીને ઉનાળા દરમિયાન પાણીની કિલ્લત જોવા મળતી હોય છે સુરત શહેરમાં. આવી પરિસ્થિતિમાં જે વરસાદ વરસી રહ્યો છે, કુદરતની મહેર થઈ રહી છે, ત્યારે જે પાણી દરિયામાં વહેલાવી દેવામાં આવે છે આ પાણીનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. આ દિશામાં રાજ્ય સરકાર, ઉકાઈ ડેમના સત્તાધીશોને સુરત મહાનગરપાલિકાએ પણ કદમ ઉઠાવવાની જરૂર છે. આ વખતે પણ 4000 MCM જેટલું પાણી જે છે એ દરિયામાં છોડી દેવામાં આવ્યું છે, જેની અસર જોવા મળે તેવી શક્યતાઓ છે. કારણ કે 10 વર્ષ સુધી સુરતની જે 65 લાખની જનતા છે તેમને પીવાનું પાણી મળી રહે એટલું પાણી દરિયામાં છોડી દેવામાં આવ્યું છે. જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય, પાણી જે છે એ દરિયામાં વહી જતું અટકાવી શકાય એના માટે 13 મીટરની ઊંચાઈ ધરાવતો કોઝવે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ આયોજન જે છે એ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે, ખાસ કરીને ઉકાઈ ડેમના સત્તાધીશો અને રાજ્ય સરકાર દ્વારા પણ આ પ્રકારનું કોઈ આયોજન કરવામાં આવે તો આગામી દિવસોમાં પાણીની જે કિલ્લત ઊભી થતી હોય છે આ કિલ્લત નિવારી શકાય એમ છે. કારણ કે સુરતની 65 લાખની જનતાને દર વર્ષે 400 થી 500 MCM પાણીની જરૂર હોય છે. જ્યારે ખેતીની વાત કરીએ તો ખેતી માટે 3500 MCM પાણી એક વર્ષમાં જોઈતું હોય છે. કહી શકાય કે એક વર્ષ ખેતીને પાણી આપી શકાય, એક વર્ષ સુરતની જનતાને પીવાનું પાણી આપી શકાય એટલું પાણી દરિયામાં માત્ર 25 દિવસમાં જ વહેવાની ફરજ પડી છે, મજબૂરી છે એવું કહી શકાય. કારણ કે જો ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો તો ભયજનક સપાટી પર ડેમ પહોંચે અને પછી અચિંતું છોડવામાં આવ્યો તો 2006માં જે પૂર આવ્યું હતું આ પૂરનું નિર્માણ થઈ શકે તેવી પરિસ્થિતિ, અને આ પરિસ્થિતિને નિવારવા માટે પાણી છોડવા માટે ડેમના 70 દિવસો મજબૂર છે. પરંતુ સુરત મહાનગરપાલિકા જે કોઝવે બનાવવાની વાત છે, 13 મીટરનો કોઝવે જો વહેલી તકે બનાવે તો આગામી દિવસોમાં સુરતને પાણીની કિલ્લતનો સામનો ક્યારેય ન કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જી આભાર સંજય માહિતી આપવા માટે. સુરત તરફથી આ સમાચાર હતા. ઉકાઈ ડેમમાં છેલ્લા એક મહિનામાં અધધ પાણી છોડાયું છે. 25 દિવસની વાત કરીએ તો 25 દિવસમાં 3946 મિલિયન ક્યુસિક મીટર પાણી દરિયામાં છોડવામાં આવ્યું છે.